अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहु। जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण एक। आज तारीख है 20/2/2021 अने वार छे आज शनिवार। विषय गणित विषयांक प्रकरण 12 नाड़ू बराबर। एमा आपणे गया तास में शू जोई गया था कि आपणे 5-5, 2-2, 2-2 એવી રીતે આપણે રકમ છૂટી કરી હતી। હવે આપણે આગળનું જોઈએ। ચાલો સ્વાધ્યાય પોથી ખોલો, પ્રશ્ન 2 થી બાકી છે બરાબર ને। ચાલો ખોલો અને ધ્યાન આપો। ચાલો વિદ્યાર્થીનીઓ સ્વાધ્યાય પોથીમાં ધ્યાન આપો। આપ્યું પ્રશ્ન 2 થી બાકી છે બરાબર। કુલ કેટલા રૂપિયા થાય તે લખો। આગળ આપણે રકમ બનાવી ગયા હતા, યાદ છે તમને, આપણે છૂટા કર્યા હતા। એવી જ રીતે અહીંયા પ્રશ્ન 2, કુલ કેટલા રૂપિયા થાય તે લખો। ચાલો નંબર 1, 1 રૂપિયાના 4 સિક્કા। 1 રૂપિયાના કેટલા સિક્કા? 4, અને 2 રૂપિયાના પણ 4 સિક્કા, તો કેટલા રૂપિયા થાય? 1 રૂપિયાના પણ 4 સિક્કા અને 2 રૂપિયાના પણ 4 સિક્કા, તો કેટલા રૂપિયા થાય એ ગણીએ આપણે। જુઓ અહીંયા મેં અહીંયા લીધા છે 1 રૂપિયાના 4 સિક્કા, જુઓ દેખાય છે તમને, અને અહીંયા 2 રૂપિયાના 4 સિક્કા। હવે ગણીએ કેટલા થાય, જુઓ 1, 2, 3, 4, પછી આ 2 છે એટલે 2 વાર ગણીશું, 4 થયા, 5, 6, 7, 8, 9, 10 અને 11, 12, એટલે કેટલા રૂપિયા થાય છે અહીંયા? 12 રૂપિયા બરાબર। ચાલો આગળ, 5 રૂપિયાના 6 સિક્કા, 5 રૂપિયાના 6 સિક્કા અને 10 રૂપિયાના 3 સિક્કા, ચાલો કેટલા રૂપિયા થાય એ જોઈએ। જો અહીંયા 5 રૂપિયાના 3 સિક્કા લીધા છે અને અહીંયા 10 રૂપિયાના 3 સિક્કા બરાબર, 6 સિક્કા છે બરાબર, 1, 2, 3, 4, 5, 6 અને આ 10 રૂપિયાના 3। ચાલો હવે ગણીએ, જુઓ 5, 5માં 5 ઉમેરીશું તો 10, 10માં 5 ઉમેરીશું તો 15, 15માં 5 ઉમેરીશું તો 20, 20માં 5 ઉમેરીશું તો 25, અને 25માં 5 ઉમેરીશું તો 30, 30 પછી આ 10 ઉમેરીશું તો 40, આ 10 ઉમેરીએ તો 50 અને આ 10 ઉમેરીએ તો 60, કેટલા રૂપિયા થશે? 60 રૂપિયા। કેટલા રૂપિયા? 60 રૂપિયા। જો તમને ગણતા નહીં આવડે તો તમારે નોટબુકમાં મીંડા કરીને ગણી લેવાના। ચાલો નંબર 3, 20 રૂપિયાની 3 નોટ અને 50 રૂપિયાની 1 નોટ। 20 રૂપિયાની કેટલી નોટ છે? 3, અને 50 રૂપિયાની 1 નોટ। ચાલો જુઓ અહીંયા 20 રૂપિયાની 3 નોટ દેખાય છે, 20, આ 20 અને આ પણ 20, અને અહીંયા 50 રૂપિયાની 1 નોટ છે બરાબર। તો હવે આપણે ગણીશું કે ભેગા મળીને કેટલા થાય છે। જુઓ આ 50, 50 પછી 50માં 20 ઉમેરીશું તો 50, 60, 70 પછી 80, 90, 100 અને 110, કેટલા રૂપિયા થાય છે? 110 રૂપિયા। કેટલા રૂપિયા થયા? 110 રૂપિયા। નંબર 4, 50 રૂપિયાની 1 નોટ અને 10 રૂપિયાની 5 નોટ બરાબર। 50 રૂપિયાની કેટલી નોટ છે? 1 નોટ। હવે અહીંયા આપણને 10 રૂપિયાની 5 નોટ, 1, 2, 3, 4 અને 5, જુઓ 5 નોટ થઈ બરાબર, ને આ છે 50 રૂપિયાની 1 નોટ, તો કેટલા રૂપિયા થયા? આ 50, આ 60, પછી 70, 80, આ 90 અને 100, કેટલા રૂપિયા થયા? 100 રૂપિયા। ચાલો પછી 20 રૂપિયાની 4 નોટ, 20 રૂપિયાની કેટલી નોટ? 4 નોટ, જુઓ આ 1, આ 2, આ 3 અને આ 4, અને 10 રૂપિયાની કેટલી નોટ? બીજી 2 નોટ, 10 રૂપિયાની 2 નોટ, આ 1 અને આ 2। ચાલો હવે કેટલા થયા એ ગણીએ, જુઓ 20, 30, 40, 50, 60, 70, 80, આ 90 અને આ 100 બરાબર। આના પણ કેટલા આવ્યા? 100 રૂપિયા બરાબર। જુઓ તમારે પણ એવી જ રીતે ગણીને, તમને નહીં ખબર પડે તમારે ગોળ કરીને અહીંયા ગણવાનું છે। ચાલો નીચે પ્રશ્ન 3 ગણો અને ખાલી જગ્યા પૂરો। ચાલો આપણે ગણીશું, 1 ચોકલેટના 1 રૂપિયા, તો 2 ચોકલેટના કેટલા રૂપિયા થયા? 2 રૂપિયા। ચાલો 1 પેન્સિલના 3 રૂપિયા, તો 3 પેન્સિલના કેટલા થયા? 1 પેન્સિલના કેટલા છે? 3 રૂપિયા। જુઓ તો 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, હવે 3 પેન્સિલના 3-3 રૂપિયા ગણી લીધા, તો હવે ગણીશું કેટલા? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9, 3 પેન્સિલના કેટલા રૂપિયા થયા? 9 રૂપિયા। ચાલો 1 આઈસ્ક્રીમના 5 રૂપિયા,
એક આઈસ્ક્રીમના કેટલા છે? 5 રૂપિયા. કેટલા છે? 4. આપણને કેટલી આઈસ્ક્રીમના જોઈએ? 4 આઈસ્ક્રીમના. તો જુઓ, આના 5, આના 5, આના 5 અને આના 5. તો કેટલા થયા? 5માં 5 ઉમેરીશું તો 10, 10માં 5 ઉમેરીશું તો 15, અને 15માં 5 ઉમેરીશું તો 20. કેટલા રૂપિયા થયા? 4 આઈસ્ક્રીમના 20 રૂપિયા. 4 આઈસ્ક્રીમના 20 રૂપિયા. ચાલો આગળ, એક ભમરડાના 8 રૂપિયા. હવે આ તમે ગણજો કે કેટલા થાય છે, બરાબર કરશો તમે કે હું બતાવી દઉં? ચાલો બતાવી દઉં. એક ભમરડાના 8 રૂપિયા, તો 3 ભમરડા છે. જુઓ, અહીંયા મેં 8 રૂપિયા, 5, 6, 7 અને 8, આ એક ભમરડાના 5, 6, 7 અને 8, આ બીજા ભમરડાના 5, 6, 7 અને 8, આ ત્રીજા ભમરડાના. હવે કેટલા રૂપિયા થયા એ ગણીએ આપણે. જુઓ, 5, 6, 7, 8, 9, 10, 11. 11માં 5 ઉમેરીશું તો 12, 13, 14, 15 ને 16, 17, 18, 19. 19માં 5 ઉમેરીશું તો 20, 21, 22, 23 ને 24. કેટલા રૂપિયા થાય છે? 24 રૂપિયા, બરાબર. ચાલો, અહીંયા આપણો આ પ્રકરણ 12 પૂરો થાય છે. નાડું તમારે બધાએ ફરજિયાત સ્વાધ્યાયમાં લેશન કાર્ય કરવાનું રહેશે. ચાલો આગળનું આપણે આગળની વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.